સુરત કરતાર ગામ જીઆઈડીસી વિસ્તારમાં માલિકને પૂછ્યા વગર ટેમ્પો લઈ જતા માલિકે ઠપકો આપતા રોષે ભરાયેલ યુવકે પેટ્રોલ છાંટીને આગ ચાંપતા ટેમ્પો સળગાવી દીધો હતો. સુરત કતાર ગામમાં ટેમ્પો ભાડે આપનાર માલિકની જાણ બહાર આરોપી રાઠોડ ટેમ્પો લઈ ફરાર થઈ ગયો હતો. માલિકે તેને પકડી બે ઝાપટ મારી ઠપકો આપ્યો હતો. રોષે ભરાયેલા યુવકે પેટ્રોલનો બાટલો લઈ ટેમ્પા પર છાંટી તેની પર આગ ચંપી કરી દીધી હતી અને આગ લાગતા ઇન્ડસ્ટ્રીઝમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો દ્વારા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, તેમજ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. આથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે સદસ્ય 200 મીટરની અંતરે જ પોલીસ ચોકી હોવાથી તાત્કાલિક આરોપીને ઝડપી પાડી તેને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક જાણકારી મુજબ ફરિયાદીએ પણ બુઢિયાને માર મારવાના કેસમાં એનસી અરજી લઈ તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો બંનેને કતારગામ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ, પરંતુ નજીવી બાબતે ઝઘડો કરી ટેમ્પાની આગ લગાતા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ભયનો માહોલ સર્જાયો છે. કેમેરામેન રાહુલ મકવાણા સાથે દિવેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.